ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ચેપ્ટર નંબર આઠ ભરત વિલાપ વિશે સમજૂતી મેળવવાની છે આ પાઠમાં આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે રામ ભગવાન જ્યારે વનવાસમાં જાય છે એમની સાથે લક્ષ્મણ અને સીતા પણ જાય છે અને એમનો ભાઈ છે જે ભરત કે એમને સિંહાસન પર બેસવાની ઈચ્છા ન હતી તેથી ભરત વનવાસમાં જઈને રામ ભગવાનને લેવા માટે જાય છે અને કહે છે કે તમે જ પ્રભુ આ સિંહાસનના હકદાર છો પણ રામ ભગવાન કહે છે કે હું માતા પિતાને આંકડાનું પાલન કરવા માટે વનમાં આવ્યો છું તો તું મારી જગ્યાએ સિંહાસન સંભાળ અને પ્રજાને સુખી કર એટલે પછી ભરત શું કરે છે કે રામ ભગવાનની પાદુકા લઈને એ સિંહાસન પર મૂકે છે અને એમના સેવક તરીકે એમની રાજકાજ સંભાળે છે એટલે કહેવાય છે કે ભાઈ હોય તો એનો અહીંયા આપણને રામાયણમાંથી આ એક પ્રસંગ અહીંયા વર્ણવ્યો છે હવે એની સવિસ્તર આપણે માહિતી સમજીશું માતા પિતા કે આકનાકા પાલન કરને હેતુ રામ વનમે ગયે માતા પિતાને આજ્ઞાનું પાલન કરવા માટે રામ ભગવાન વનમાં ગયા ઉનકે સાથ સીતા ભી ગઈ એમની સાથે સીતા પણ ગયા ભરત કો ઈસ બાત કા પત્તા ચલને પર વે અયોધ્યા કે સિંહાસન પર નહીં બેઠે જ્યારે ભરતને આ વાતની ખબર પડે છે ત્યારે ભરત અયોધ્યાના સિંહાસન પર બેસતા નથી અપિતુ સિંહાસન પર રામકી ખડાઉ રખકર સેવક કે ભાતી રાજકાજ ક્યાં પરંતુ સિંહાસન પર એમણે શું કર્યું રામની ખડાઓ એમના ચરણના પાદુકા રાખીને સેવા કંકાચ એમણે સંભાળ્યું પણ સિંહાસન પર એ જાતે પોતે બેસ્યા નહીં ઇસીલી કહા એ ભાઈ હો તો ભરત જેસા એટલે કહેવામાં આવ્યું છે કે જો ભાઈ હોય તો ભરત જીવો વનકા એક ભાગ કુટ્યા કે બહાર રામ ઓર સીતા બેઠે હોય હે પાછી ધનુષાન લીએ લક્ષ્મણ ખડે હે હવે આ પાઠમાં આપણને એક જંગલનો ભાગ બતાવ્યો છે એમાં એક ઝૂંપડી છે અને એની બહાર રામ અને સીતા બેઠા છે અને એમની પાસે ધનુષાન લઈને લક્ષ્મણ ઊભો છે હવે આપણે સવિસ્તર માહિતી સમજીશું કે દ્રશ્ય નંબર વન તો દ્રશ્ય નંબર વનમાં આપણને શું જોવા મળે છે જોઈએ રામ ભાઈ લક્ષ્મણ જરા દેખો તો યહ યવાજ કહા સે આ રહી હૈ એટલે રામ શું કહે છે લક્ષ્મણને કે ભાઈ લક્ષ્મણ જરા જો તો આ અવાજ ક્યાંથી આવી રહી છે એટલે લક્ષ્મણ ઇધર ઉધર દેખ કર પ્રભુ સામને સે કુછ લોક આતે દેખાઈ દે રહે હે લક્ષ્મણ આમ તેમ જુએ છે અને પછી કહે છે કે પ્રભુ સામેથી કેટલાક લોકો આવતા દેખાઈ રહ્યા છે પછી રામ કોણ લોકો હૈ જરા ધ્યાનસે દેખો રામ શું કહે છે કે કો કયા લોકો છે જરા ધ્યાનથી જુઓ એટલે લક્ષ્મણ ધ્યાનસે દેખ કર અરે ય તો ભરત હે સાથે બહુ સે લોક હે લક્ષ્મણ ધ્યાનથી જુએ છે અને શું કહે છે અરે આ તો ભરત છે અને સાથે ઘણા બધા લોકો છે અમે સાવધ હો જાન ચાહીએ શાયદ વેલો લડને કે લી આ રહે હે એટલે કે અમે સાવધાન થઈ જવું જોઈએ કદાચ એ લોકો લડવા આવી રહ્યા હોય એમ લાગે છે રામ હસતે હોય ભાઈ લક્ષ્મણ તું તો બીના બાદ શક કરને લગતે હો ઇતને વર્ષ સાથ રકર બી ભરત કો નહીં પહેચાના રામ હસતા લક્ષ્મણને શું કહે છે કે ભાઈ લક્ષ્મણ તું તો વગર વિચારીએ વાત પર શક કરે છે આટલા વર્ષો સાથે રહીને પણ તું ભરતને ઓળખી શક્યો નહીં પછી લક્ષ્મણ ઉત્તેજિત હોકર પહોંચાનાક્યું નહીં ઉસી મા તો બેટા હે જીસને વનવાસ દિલાયા લક્ષ્મણ ઉત્તેજિત હોકર ગુસ્સે થઈને શું બોલે છે કે કેમ ની ઓળખ્યો આ એ જ માનો તો છોકરો છે કે જેને આપણે વનવાસ અપાવ્યો દશરથ રાજાને ત્રણ રાણી હતી અને એમાંથી જે એક રાણી હતી એનો છોકરો ભરત હતો એટલા માટે એના કહેવા પ્રમાણે માતા અને પિતાની આજ્ઞા માટે રામ ભગવાન વનમાં આવ્યા હતા સીતા ઈસમે બિચારે ભરત કાં ક્યાં દોષ એટલે સીતા શું કહે છે કે એમાં બિચારા ભરતનું શું આંક લક્ષ્મણ ડીજે ઈધર હી આ રહે હે પછી લક્ષ્મણ કહે છે કે લો હવે બધા લોકો આ તરફ જ આવી રહ્યા છે ત્યારબાદ અહીંયા દૃશ્ય નંબર બે ભરત દોડતે હુએ કુટ્યા કે નિકટ આતે હૈકી આંખો સે આંસુ બહ રહે વે રામ કે ચરણો મેં પડતે હે રામ ભરતકો ઉઠા કર ગળે લગા લેતે હે દ્રશ્ય નંબર બેમાં શું જોવા મળે છે કે ભરત દોડીને ઝૂંપડી પાસે આવે છે અને એમની આંખોમાં આંસુ વહી રહ્યા છે અને એ રામના ચરણોમાં પડે છે અને પછી રામ ભરતને ઉઠાવીને ગળે લગાવે છે અને આ જ એમનું ભરત અને રામ ભગવાનનું મેળાપ છે જે તમને અહીંયા ચિત્રમાં પણ દેખાય છે ભરત રોતે હુએ મુજે ક્ષમા કીજે પ્રભુ આપકો વનવાસ દિલાને મેરા કોઈ હાથ નહીં ભરત રામને કહે છે રડીને કહે છે કે પ્રભુ મને માફ કરી દો તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ નથી આપ મુજસે બળે હૈ એટલે કહે છે કે તમે મારાથી મોટા છો આપી કો રાજા બનના જઈએ એટલે તમારે જ રાજા બનવું જોઈએ મેં આપકો લેને આયા હો હું તમને લેવા માટે આવ્યું છું આપ સબ અયોધ્યા ચાલીએ તમે બધા અયોધ્યા પાછા ચાલો ઇન નગરવાસીઓ કે બી અહીં ઈચ્છા હે નિરાશ ન કીજીએ પ્રભુ શું કહે છે કે નગરવાસીઓની પણ આ જ ઈચ્છા છે નિરાશ કરતા નહીં પ્રભુ તમે અમારી જોડે પાછા ચાલો પછી રામ કહે છે ભાઈ ભરત મેં તુમારા મારા પ્રેમ દેખર પ્રસન્ન હો કિંતુ મેં માતા પિતા કે કા પાલન કરને હેતુ વન મેં આયા હું વનવાસ પૂરા કર કે લોટુંગા એટલે રામ ભરતને શું કહે છે કે ભાઈ ભરત હું તારો પ્રેમ જોઈને ખૂબ જ પ્રસન્ન થયો છું પરંતુ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે જ હું વનમાં આવ્યો છું અને વનવાસ પૂરો કર્યા સિવાય હું પાછો ફરું નહીં એક નાગરિક જે બધા લોકોનું ટોળું આવ્યું હતું એમાંથી એક નાગરિક એટલે કે એક વ્યક્તિ બોલે છે નહીં પ્રભુ આપકો અમારે સાથ ચલના હોગા એટલે કે ના પ્રભુ તમારે અમારી સાથે પાછું આવવું જ પડશે આપ કે બિના પ્રજા દુઃખી હે પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હે એટલે એ વ્યક્તિ શું કહે છે કે પ્રભુ તમારા સિવાય પ્રજા દુઃખી છે અને પ્રજાને સુખી કરવું એ તો રાજાનું કર્તવ્ય છે એટલે કે ફરજ છે ત્યારબાદ રામ પછી નગરજનોને કહે છે નગરજનો ઈસ સમય માતા પિતા કે આજ્ઞા પાલન કરના મેરા સબસે બડા કર્તવ્ય હે ભરત મેરા ભાઈ હે જબ તક મેં વનવાસ પૂરા કર કે ન લૂટું તબ તક ભાઈ ભરત આપ સબકે સુખ દુઃખ કા ધ્યાન રખેગા આપશે રાજા માને એ મે આદેશ હે ત્યારે રામ નગરજનોને શું કહે છે કે આ સમયે મારો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું છે અને આ એ જ મારું મોટામાં મોટું કર્તવ્ય છે ભરત મારો ભય છે અને જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ન ફરું ત્યાં સુધી મારો ભાઈ ભરત છે એને તમે સૌ સુખ ભરત છે એ તમે સૌ એના સુખ દુઃખનું ધ્યાન રાખશે અને તમે એને બધા રાજા માણજો આ જ મારો આદેશ છે પછી ભરત પૂછસૂછ કર અચ્છા પ્રભુ જશે આપ કે આજ્ઞા પણ મેરી એક વિનંતી એ ઉસે સ્વીકાર કરે એટલે ભરત થોડુંક કંઈક વિચારીને બોલે છે કે સારું પ્રભુ જેવી તમારી આજ્ઞા પણ મારી એક વિનંતી છે એ તમે સ્વીકાર કરો એટલે રામ ભગવાન કહે છે કે બોલો ક્યાં ચાતે હો એટલે રામ ભરતને કહે છે કે બોલ શું ઈચ્છે છે એટલે ભરત કહે છે મુજે આપ અપને પાવકી ખડાવું દે દે એટલે ભરત રામને શું કહે છે કે મને તમારા પગના પાદુકા આપી દો કે જે પગમાં પહેરવામાં આવે છે એને ખડાવ કહે છે કે જે લાકડાના એ સમયમાં લાકડાના પાદુકા બનાવવામાં આવતા હતા જે રામ ભગવાને પહેર્યા હતા તો એ ભરતે એમની પાસે માગ્યા રામ કહે છે કે ખડાવ ખડાવ ક્યાં ક્યાં કરો એટલે રામ કહે છે કે એ એ પાદુકાનું તું શું કરીશ એટલે ભરતે કીધું કે એને સિંહાસન પર રક્કર આપકે લોટને તક સેવકકી તરહ રાજ કરુંગા એટલે ભરત શું કહે છે કે આ પાદુકાને હું સિંહાસન પર મૂકીશ અને જ્યાં સુધી તમે પાછા નહીં આવો ત્યાં સુધી તમારી સેવકની જેમ હું રાજકાજ સંભાળીશ ભરત કા પ્રેમ દેખકર રામ સીતા ઓર લક્ષ્મણ ગદગદ હો જાતે હે એટલે કે ભરતનો આ પ્રેમ જોઈને રામ સીતા અને લક્ષ્મણ ગદગદ એટલે કે ખૂબ જ આનંદિત થઈ જાય છે ગદગદ હો જતા એટલે કે ખૂબ જ પ્રસન્ન થઈ જવું રામચંદ્ર આગે બળ ભરત કો ગળે લગાતે હે એટલે કે રામ ભગવાન છે એ સામે જઈને ભરતને ગળે લગાવે છે ખડાવ લેકર ભરત તથા નગરજન રામ ઓર ભરત કી જય બોલતે હોય વિદાય લેતે હે એટલે પછી રામ ભગવાનની ખડાવ એ પાદુકા લઈને ભરત અને બધા નગરજનો રામ અને ભરતની જય બોલાવીને વિદાય લે છે હવે એ દ્રશ્ય આપણને અહીંયા તમને ચિત્રમાં જોવા મળે છે કે રામ ભગવાન અને અહીંયા ભરત છે તો એમની પાદુકા અહીંયા લે છે આ સીતા માતા છે અને આ લક્ષ્મણ છે અને આ નગરજનો છે તો બાળકો તમારે આ પાઠના શબ્દાર્થ લખવાના છે મુહાવરે લખવાનો છે અભ્યાસના પ્રશ્નો અહીંયા મેં ટીક કર્યું છે એ જાતે તમારે આ પ્રશ્નો પાઠમાંથી શોધીને લખવાના રહેશે ત્યારબાદ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ પછી છે અહીંયા અભ્યાસ એક પછી અભ્યાસ બે તમારે આટલું લેશન તમારું નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે થેન્ક યુ